નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ મારો વિડિયો નંબર બીજો છે. આની અંદર આપણે કાચા નફાના ગુણોત્તર આધારિત દાખલા શીખવાના છે. તો સૌથી પહેલા સ્વાધ્યાયની અંદર 246 નંબરનું જે પેજ છે એ 246 નંબરના પેજ ઉપર સ્વાધ્યાયનો ચોથા નંબરનો દાખલો, એની અંદર ટોટલ 3 દાખલાઓ છે. સૌથી પહેલો દાખલો એમાં આપણને વેચાણ 10 લાખ આપેલો છે અને કાચો નફો 3 લાખ આપેલો છે. આપણે કાચા નફાનો ગુણોત્તર ગણવાનો છે એટલે આપણે સૂત્ર લખશું, કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે રકમની અંદર કાચો નફો 3 લાખ આપેલો છે અને વેચાણ 10 લાખ આપેલું છે, એટલે 3 લાખ ના છેદમાં 10 લાખ ગુણ્યા 100 એટલે આવશે 30%. જે સૂત્રની અંદર આપણે 100 જોડેલા હોય એ સૂત્રનો જવાબ ટકામાં આવે, મતલબ એક ગુણોત્તરનો જવાબ ટકામાં આવશે. 100 લખેલા છે એટલે એનો જવાબ 30%. હવે દાખલો નંબર બીજો, રકમની અંદર તમે જોશો તો બીજા દાખલાની અંદર એ લોકોએ આપણને વેચાણ આપ્યું છે 15 લાખ અને વેચેલ માલની પડતર 12 લાખ આપેલી છે. આપણે ગુણોત્તર ગણવાનો છે કાચા નફાનો. તો બીજો જે દાખલો છે એની આપણે ગણતરી કરશું. પહેલા તો આપણે કાચા નફાનો ગુણોત્તર ગણવાનો હોવાથી સૂત્ર લખશું, કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે આ સૂત્ર આપણે લખ્યું, સૂત્રમાં આપણે જોઈએ કે આપણને તૈયાર શું આપ્યું છે. તો વેચાણ 15 લાખ આપ્યું છે અને વેચેલ માલની પડતર 12 લાખ આપી છે. વેચાણ તૈયાર છે તો વેચાણની જગ્યાએ છેદમાં આપણે 15 લાખ લખીએ ગુણ્યા 100. ઉપર કાચો નફો જોઈએ છે. હવે આ સૂત્રમાં કિંમત મુકાય અને જવાબ આવે એટલું સ્ટેપ છોડીને આ બાજુની સાઈડે આપણે ગણતરી કરીએ. આપણે જોઈએ છે કાચો નફો. કાચો નફો મેં જ્યારે તમને પહેલું સૂત્ર સમજાવ્યું હતું ત્યારે કાચો નફો બરાબર એક સૂત્ર લખાયું હતું, સમજાવ્યું હતું, કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર, બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. દાખલામાં વેચાણ 15 લાખ છે અને વેચેલ માલની પડતર 12 લાખ આપેલી છે, એટલે વેચાણની જગ્યાએ 15 લાખ, વેચેલ માલની પડતરની જગ્યાએ 12 લાખ. 15 લાખમાંથી 12 લાખ બાદ કરતા આપણને 3 લાખ કાચો નફો મળશે. સૂત્રમાં આપણે કાચો નફો લખશું 3 લાખ. 3 લાખ ભાગ્યા 15 લાખ ગુણ્યા 100. 3 લાખ ભાગ્યા 15 લાખ ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 20%. આ રીતે આ બીજો દાખલો, કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. વેચાણ તૈયાર આપ્યું હતું, કાચો નફો નહોતો આપ્યો, તો કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. એમાં વેચાણ આપ્યું હતું 15 લાખ અને વેચેલ માલની પડતર આપી હતી 12 લાખ. આ રીતે આપણને કાચો નફો 3 લાખ મળ્યો એ અહીંયા આપણે સૂત્રમાં લખ્યો અને જવાબ મેળવ્યો. હવે આપણે દાખલા નંબર ત્રીજો જે ગણશું, ત્રીજો દાખલો, એની અંદર પણ આપણે ગણવાનું છે કાચા નફાનો ગુણોત્તર. એમાં એ લોકોએ આપણને વેચાણ આપ્યું છે 20 લાખ, વેચાણ પરત આપ્યું છે 2 લાખ. પહેલાં તો વેચાણમાંથી આપણે વેચાણ પરત બાદ કરવું પડશે, એટલે ચોખ્ખું વેચાણ 20 લાખમાંથી 2 લાખ બાદ કરશું એટલે વેચાણ 18 લાખનું થશે. બીજો દાખલામાં શરૂઆતનો સ્ટોક આપેલો છે, ખરીદી આપી છે, આખર સ્ટોક આપ્યો છે, ખરીદીના ખર્ચા આપેલા છે, આટલી માહિતી આપેલી છે. તો સૌથી પહેલા આપણે સૂત્ર લખીએ. આપણે ગુણોત્તર ગણવાનો છે કાચા નફાનો. તો કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. વેચાણ લખીએ તો પણ ચાલે અને ચોખ્ખું વેચાણ લખીએ તો પણ ચાલે. હવે આ સૂત્રમાં કિંમત મૂકવાની છે અને જવાબ આવશે એટલી જગ્યા છોડી
અને આ બાજુની સાઈડે આપણે ગણતરી કરશું. સૌથી પહેલા આપણને જોઈશે કાચો નફો અને બીજો આપણને જોઈશે ચોખ્ખું વેચાણ. આપણે પહેલા ચોખ્ખું વેચાણ ગણી નાખીએ. ચોખ્ખું વેચાણ એટલે શું? તો ચોખ્ખું વેચાણ બરાબર વેચાણ હોય, વેચાણ એમાંથી વેચાણ પરત જો આપ્યો હોય તો આપણે બાદ કરવાનું. આ દાખલામાં તમે જોઈ શકો છો વેચાણ 20 લાખ છે, વેચાણ પરત 2 લાખ છે. તો વેચાણ 20 લાખ માંથી 2 લાખ આપણે બાદ કરીએ એટલે આપણને ચોખ્ખું વેચાણ મળશે 18 લાખ. બરાબર, 20 લાખ માંથી 2 લાખ બાદ કરતા ચોખ્ખું વેચાણ 18 લાખ આવ્યું. એ આપણે છેદમાં લખશું ગુણ્યા 100. હવે ઉપર આપણને જોઈએ છે કાચો નફો. તો કાચો નફો કઈ રીતે મળશે? તે કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણ હમણાં આપણે જે ગણ્યું એને જ આપણે વેચાણ ગણવાનું, એટલે 18 લાખ માઇનસ વેચેલ માલની પડતર શોધવાની છે એ આપણે ગણતરી આગળ વધારશું. વેચેલ માલની પડતર, હવે તમને મેં જે પહેલો વિડીયો કીધો હતો એમાં વેચેલ માલની પડતર 3 રીતે મળી શકે એવું સમજાવ્યું હતું. આની અંદર વેચેલ માલની પડતર માટે આપણને શરૂઆતનો સ્ટોક આપેલો છે, ખરીદી આપેલી છે, ખરીદીના ખર્ચા આપ્યા છે અને આખર સ્ટોક આપેલો છે. મતલબ કે શરૂઆતનો સ્ટોક છે, ખરીદી છે, ખરીદીના ખર્ચા આપ્યા છે અને આખર સ્ટોક આપેલો છે. આમ આ વસ્તુ આપેલું હોવાથી વેચેલ માલની પડતર 3 રીતે મળે. એમાંથી જે બીજા નંબરનું સ્ટેપ લખાવેલું હતું વેચેલ માલની પડતર બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. વેચેલ માલની પડતર બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. હવે રકમની અંદર એ લોકોએ આપણને શરૂઆતનો સ્ટોક આપેલો હતો 2,50,000. તો શરૂઆતના સ્ટોકની જગ્યાએ 2,50,000 પ્લસ એ લોકોએ આપણને ખરીદી આપેલી હતી, ખરીદી આપી છે 12 લાખ. એટલે 2,50,000 વત્તા 12 લાખ પ્લસ એ લોકોએ આપણને ખરીદીના ખર્ચા આપ્યા છે 50,000 માઇનસ આખર સ્ટોક એ લોકોએ આપણને આપેલો છે 3,50,000. આ રીતે 2,50,000 વત્તા 12 લાખ વત્તા 50,000 માઇનસ 3,50,000 એટલે ટોટલ 2,50,000 વત્તા 12 લાખ એટલે 14,50,000 પ્લસ 50,000 એટલે 15 લાખ. 15 લાખમાંથી 3,50,000 બાદ કરીએ એટલે આપણને વેચેલ માલની પડતર મળશે 11,50,000 વેચેલ માલની પડતર. હવે આપણે સૂત્રમાં કિંમત જ્યાં બાકી છે ત્યાં વેચેલ માલની પડતરની જગ્યાએ લખશું 11,50,000. 18 લાખમાંથી 11,50,000 બાદ કરશું એટલે આપણને કાચો નફો મળશે 6,50,000. આ 6,50,000 અહીંયા આપણે લખશું કાચા નફાની જગ્યાએ 6,50,000. આમ 6,50,000 ભાગ્યા 18 લાખ ગુણ્યા 100 એટલે 36.11%. આ મિત્રો આ એક દાખલો થોડો મોટો થયો. સૌથી પહેલા તો આપણે સૂત્ર લખવાનું કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. એમાં કાચો નફો નહોતો આપ્યો તો એ પણ આપણે મેળવવાનો હતો. ચોખ્ખું વેચાણ એટલે વેચાણમાંથી
વેચાણ પરત હોય તો બાદ કરવું, તો વેચાણમાંથી આપણે વેચાણ પરત બાદ કર્યું એટલે 20 લાખમાંથી 2 લાખ બાદ કરતા 18 લાખ એ ચોખ્ખું વેચાણ આવ્યું. કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. એમાં આપણને વેચેલ માલની પડતર નહોતી આપી, પણ આપણને શરૂઆતનો સ્ટોક આપેલો હતો, ખરીદી આપેલી હતી, ખરીદીના ખર્ચા આપ્યા હતા, આખર સ્ટોક આપ્યો હતો એટલે વેચેલ માલની પડતર માટે આ સૂત્ર વાપરી અને આ રીતે આપણને 11,50,000 વેચેલ માલની પડતર આવી. એ અહીંયા લખી વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરી એટલે આપણને કાચો નફો મળ્યો 6,50,000. એ કાચો નફો આપણે અહીંયા લખ્યો 6,50,000, વેચાણ 18 લાખ છે જે હમણાં આપણે ગણતરી કરી તે, અને ગુણ્યા 100 એટલે 36.11%. તો આ રીતે આ મિત્રો બીજો વિડીયો જેની અંદર મેં તમને કાચા નફાના ગુણોત્તરના દાખલા શીખવાડ્યા. હવે નેક્સ્ટ વિડીયોની અંદર બીજો ગુણોત્તર સમજાવીશ. આજે દાખલો ગણાવ્યો, આના આધારિત તમે સ્વાધ્યાયના દાખલા મેં તમને ગણાવ્યા, ઉદાહરણ આના માટેના હોય એ ઉદાહરણ તમારે ગણવાના રહેશે. ખાસ તો મિત્રો સૂત્ર એકદમ પરફેક્ટ પાકું કરશો તો ગમે તે ગુણોત્તર હોય એ તમને આવડી શકે ખરો. ઓકે, હવે નેક્સ્ટ વિડીયો નંબર 3 ની અંદર આપણે બીજો ગુણોત્તર શીખશું.